સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ જસપુખિયા ડીસા નગરપાલિકાના પ્રમુખે સરકારી માલિકીની જગ્યા પર દબાણ આચરી 2.5 કરોડના ખર્ચે બંધાવી દીધેલા બગીચાના લોકાર્પણ સામે જિલ્લા કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવી દેતા ખળભળાટ. પાલિકા તંત્રની હાલત કફોડી. ડીસા તાલુકાના લુણપુર ગામના યુવક યુવતીએ ડીસામાં આપઘાતનો પ્રયાસ કર્યા બાદ યુવતીનું કરુણ મોત. યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ડીસાના વડાવલ ગામે ગરમીના પ્રકોપથી ટ્રક ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી. બનાસકાંઠામાં દારૂ ઘુસાડતા તત્વો સામે જિલ્લા પોલીસનો આક્રમક અભિગમ. ગુંદરી અને અમીરગઢ બોર્ડર પરથી પાવડરની આડમાં દારૂની હેરાફેરી કરતા 3 કન્ટેનર સાથે એક જ દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ધાનેરા શહેરને પૂર હોનારતથી બચાવવા રેલ નદીના પટને ઊંડો કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ. ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી પૂર સુરક્ષણ દિવાલ બાંધવાના નિર્ણયને પણ વ્યાપક આવકાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના ડીસા ખાતે સ્થાનિક નગરપાલિકાએ હાઇવે પરના હવાઈ પિલર મેદાનની જગ્યા પર મોટા ઉપાડે નવા સાર્વજનિક બગીચાનું નિર્માણ કરાવ્યું હતું અને પાલિકા પ્રમુખે આ બગીચાના નિર્માણનું જસ ખાટવવાના ઈરાદે આવતીકાલ રવિવારે જ આ બગીચાનું મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવાની જાહેરાત કરી દીધી હતી. જો કે ડીસા નગરપાલિકાએ સરકાર હસ્તકની જગ્યા પર દબાણ આચરી આ બગીચો બાંધી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા સર્જાયેલા વિવાદ વચ્ચે આજે જિલ્લા કલેક્ટરે આ બગીચાનું લોકાર્પણ કરવા સામે મનાઈ હુકમ ફરમાવી દેતા પાલિકા પ્રમુખની હાલત કફોડી બની ગઈ છે. ડીસા નગરપાલિકા દ્વારા ડીસા હાઇવે પર આવેલ હવાઈ પિલર ગ્રાઉન્ડની જગ્યા પર અંદાજિત 2.5 કરોડ રૂપિયાના ખર્ચે સાર્વજનિક બગીચાનું નિર્માણ કરાયા બાદ આવતીકાલ રવિવાર સાંજે આ નવનિર્મિત નાનજી દેશમુખ બાગના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ નવા બગીચાનું મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થનાર હતું. જોકે આ લોકાર્પણ સમારોહના ગણતરીના કલાકો પૂર્વે જ જિલ્લા કલેક્ટરે આ બગીચાનું લોકાર્પણ કરવા સામે મનાઈ હુકમ ફરમાવી દેતા ખળભળાટ મચી ગયો છે. ડીસા નગરપાલિકા દ્વારા નવનિર્મિત બગીચાનો લોકાર્પણ કાર્યક્રમ મુલતવી રાખવાની નોબત આવતા પાલિકા પ્રમુખ તેમજ પાલિકા તંત્રની હાલત કફોડી થઈ ગઈ છે. ડીસા નગરપાલિકાએ મનમાની ચલાવી PWD વિભાગ અને સરકારની માલિકીની જગ્યામાં મનસ્વી રીતે બગીચો બનાવી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા વિવાદ સર્જાયો છે અને આ બગીચો સરકારી બિન નંબરી જમીનમાં બનાવાયો હોવાના મામલે વિવાદ સર્જાતા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ પણ મામલાને ગંભીરતાથી લઈ આવતીકાલ રવિવારે સાંજે આ બગીચાનું લોકાર્પણ કરવા સામે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. જિલ્લા કલેક્ટરના આ મનાઈ હુકમ બાદ ડીસા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ મામલે ડીસાના નાયબ કલેક્ટર પાલિકાના પ્રમુખ અધિકારીની કોઈ પ્રતિક્રિયા જાણી શકાઈ નથી, પરંતુ બગીચાના લોકાર્પણ પર મનાઈ હુકમ ફરમાવી દેવાયો હોવાનો સ્વીકાર કરતા પાલિકાના કચેરી અધિક્ષક રાજુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર બગીચાના લોકાર્પણ ઉપરાંત રોડના કામને આગળ ધપાવવા સામે પણ મનાઈ ફરમાવી યથાવત સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે. આજ રોજ નાયબ કલેક્ટર સાહેબના લેખિત હુકમ આવે છે કે બગીચામાં નું કામ તથા બગીચાની બહાર બનતો રોડનું કામ સ્થગિત કરવા જણાવે છે, જેથી તાત્કાલિક બે કામો બંધ કરી નાખેલ છે અને અન્ય કોઈ કામગીરી ત્યાં ચાલુ છે નહીં. ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકા દ્વારા નિર્મિત બગીચો સરકારી માલિકીની જમીનમાં બંધાયો હોવાનું પડદાફાશ થતાં જિલ્લા કલેક્ટરે આ બગીચાના લોકાર્પણ તેમજ રસ્તો બાંધવાના કામ સામે મનાઈ હુકમ ફરમાવી દેતા પાલિકાની પોલ ખુલ્લી થઈ ગઈ હોવાની વિગતો હવે સપાટી પર ઉપસી આવી છે. પાલિકા પ્રમુખે જસ ખાટવા નીતિ નિયમોને નેવે મૂકી આ બગીચો બંધાવી દીધો છે. જો કે આ મામલે જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવી આ બગીચાના લોકાર્પણ સામે મનાઈ હુકમ ફરમાવી દેતા પાલિકાની તિજોરીની 2.5 કરોડની વધુની રકમનો વ્યર્થ વેડફાટ થયો હોવાનું સ્પષ્ટ થઈ જતા પાલિકા પ્રમુખની આવી મનમાની સામે પાલિકા સદસ્યોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પક્ષની નેતાગીરી આ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર જેવો જ આકરો અભિગમ અપનાવે તેવી માંગણી પણ જોર પકડી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ડોડ ગામ, વાવ તાલુકાના રાધાનીસડા અને ભાભર તાલુકાના ગોસણ ગામે ચાલતા જળસંચયના કામોની રાજ્ય સરકારના સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લઈ આ ત્રણેય ગામોના તળાવ ઊંડા કરવાની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત 1 મેથી સમગ્ર રાજ્યમાં મોટા પાયે જળસંચય અભિયાન શરૂ કરાવ્યું છે ત્યારે આ અભિયાનથી ભૂગર્ભ જળ ભંડારો વધુ સમૃદ્ધ બનશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ મંત્રીઓ શુક્ર, શનિ અને રવિવાર એમ 3 દિવસ રોજ તેમને ફાળવેલા જિલ્લાઓમાં જઈ જળસંચયના કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ કામોમાં ગામ લોકો પણ હરખભેર જોડાઈ રહ્યા છે અને ખેડૂતો પોતાના ટ્રેક્ટર દ્વારા ફળદ્રુપ કામ માટી તેમના ખેતરમાં લઈ તેમની જમીન ફળદ્રુપ બનાવી રહ્યા છે. આ જળસંચય અભિયાન આગામી 31 મે સુધી અવિરતપણે ચાલશે અને તેમાં વિશાળ પ્રમાણમાં જળસંચયના કામો કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં તળાવો અને ચેકડેમો ઊંડા કરવાનું તેમજ નદીઓનું ડિસિલ્ટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રી પરબતભાઈ પટેલે પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પશુ, પક્ષી, માણસ કે કોઈપણ જીવસૃષ્ટિનું અસ્તિત્વ પાણી વિના શક્ય જ નથી, ત્યારે પાણીના મહત્વને સમજી જળ અભિયાન રૂપી મહાન લોકસેવાના આ કાર્યમાં આપણે સૌ સાથે મળી જળ અભિયાનને સફળ બનાવીએ અને પાણીને પ્રભુનો પ્રસાદ સમજી તેનો વિવેકપૂર્વક ઉપયોગ અને જળસંચય કરી આપણી આવનારી પેઢીઓને પાણીની તકલીફથી બચાવવા માટે જાગૃત બનીએ. બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જળસંચય અભિયાન અંતર્ગત ચાલી રહેલા કામો પર રાજ્ય સરકારના મંત્રીઓ, અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ સીધી નજર રાખી કામની ગુણવત્તા પર જોર આપી રહ્યા છે ત્યારે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આજે ડીસા તાલુકાના રામસણ, ચેરડા અને પમરુ ગામે જળસંચય અભિયાન હેઠળ ચાલતા તળાવો ઊંડા કરવાની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. ડીસા તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ સુમેરસિંહ વાઘેલા તેમજ ભાજપના અન્ય કાર્યકરો સાથે આ ત્રણેય ગામોના તળાવોના કામોનું નિરીક્ષણ કરવા પહોંચેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું સ્થાનિક સરપંચો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મગનલાલ માળીએ ત્રણેય ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનું ગામજનોની બહોળી હાજરીમાં બારીકાઈથી નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ પ્રસંગે મગનલાલ માળીએ જળસંચયના આ કામો પાણીની તંગી વેઠતા વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારનો 1 મેથી 31 મે સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલતા કામોનું ડીસા તાલુકાના રામસણ અને એના પછી ઝેરડા ખાતે જે આપણા કેન્દ્રીય મંત્રીશ્રીએ ઓપનિંગ કર્યું હતું ત્યાં આગળ મુલાકાત લેવાનું થયું. તળાવના ખોદકામની સાથે સાથે તળાવમાં આવતા પાણીનું વહેણ, એમાં આવતા જંગલ કટિંગ, એના લોકોને નુકસાન કરતું પાળો, એ બધું આપ જોઈ શકો છો કે સરકાર અને પ્રજાએ સાથે મળીને ખૂબ સારું કામ કર્યું છે અને સાથે સાથે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવા 45 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રોજે રોજ અહીંયા હાજરી પુરાઈ અને નુકસાન આપ્યું છે. ગામ લોકોના સહકારથી જ આ શક્ય બની શકે. આવતા દિવસોમાં સારો વરસાદ પડશે, ભગવાન કરે સારો વરસાદ પડે તો જળસંચયથી ગુજરાતમાં એક જળક્રાંતિ ઊભી થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સાથે સાથે કદાચ વિશ્વની પહેલી એવી મોટી યોજના સાબિત થશે. આખા ગુજરાતમાં આ પ્રકારના કામો ચાલી રહ્યા છે અને ખેડૂત વર્ગ ખાસ કરીને ખૂબ ખુશ છે. એમની ખુશી જોઈને અમને પણ આજ ખુશી થાય છે અને આજે અમે આ બંને જગ્યાની મુલાકાત લીધી છે. ડીસા તાલુકામાં ચાલી રહેલા જળસંચયના કામોની સફળતા માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને હોદ્દેદારોની આવી સક્રિયતાથી ગ્રામીણ લોકો પણ ખૂબ પ્રભાવિત જણાઈ રહ્યા છે અને જળસંચયના આ કામો ઉપયોગી બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આ ભાજપ સરકારનો આભાર માનું છું અને અમારું ખેડૂતોનો એટલો કામ કર્યો છે કે જેથી કરીને હવે ખેડૂતો બધા ખુશ થઈ ગયા છે ને કે અમારી ખેતીનો નાશ થઈ જતો હતો, ખેતરોનો પણ નાશ થઈ જતો હતો. જિંદગીમાં ના કરી અને આ જિંદગીમાં કોઈ કામ ના આવું કરી ગયો એવું આ સરકારે કામ કર્યો છે અને આ સાહેબોના ખૂબ ખૂબ આભાર. તે અમારું આ કામ છું તે અમે ખુશ થઈ ગયા છે. આ પાળાબંધી કરી અમારું તળાવ પણ સરસ બન્યું છે,
પાણી મે ભરાય તો અમે અમારે આનંદ આનંદ ખેડૂત ના થઈ જાય. ચાલો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત દેના બેંકના કર્મચારીઓએ આજે દેના બેંક ખાતે એકઠા થઈ સરકારના જક્કી વલણ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતા ઉત્તેજના પ્રસરી ગઈ હતી. ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન દ્વારા સરકારી બેન્કોના કર્મચારીઓના પગારમાં 20% વધારો કરવાની માંગણી કરાઈ હતી. જો કે સરકારે માત્ર 2% જ વધારો મંજૂર કરતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકારના આવા વલણના વિરોધમાં પાલનપુર ખાતેની દેના બેંક બહાર આજે દેના બેંકના કર્મચારીઓએ કેન્દ્ર સરકારના વિરોધમાં આજે મોદી સરકાર હોશ મે આવો, આરબીઆઈ જાગ જાઓ જેવા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. આ પ્રસંગ નોર્થ ગુજરાત દેના બેંક એમ્પ્લોઈઝ યુનિયનના સેક્રેટરી અનિલ સોલંકીએ જણાવ્યું હતું કે જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 30-31 મેના રોજ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવશે. અમારા નોર્થ ગુજરાત યુનિયન સાથે 300 જેટલા કર્મચારીઓ સંકળાયેલા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અમારું જે સેટલમેન્ટ 2017-11 મહિનાથી થયું છે તે એઆઈબીએ ઓલરેડી અમને 2%, મતલબ ગવર્મેન્ટ અમને 2% આપવા માંગે છે. અમારી માંગ છે કે સેટલમેન્ટ જે રીતે થતું હતું એ નિયમ સભા અમારા યુનિયનને સાથે લઈ અને જે છે એમાં વધારો કરી આપે. અમારો જે પગાર વધારો છે એ 2% એ નિયુક્ત છે અને જે એનપીએ જે કર્યું છે જે મોટા માણસ એમની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ અને રિકવરી કરવું જોઈએ અને અમારી માંગો પૂરી કરવી. ઓફિસર યુનિયન ની અંદર 255 માણસો છે. અલગ અલગ બેંક ની અંદર અલગ અલગ ફાઉન્ડેશન પ્રમાણે અલગ અલગ ડેમોન્સ્ટ્રેશન આજે બધી શાખાઓમાં કરવામાં આવેલા છે. જે રીતે દેના બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, આજે અમારો પ્રોગ્રામ યુએપી પોલથી હતો એટલે આજે અમે બ્રાન્ચ વાઇઝ ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. તમામે તમામ શાખા જે દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે, યુનિયન બેંક છે એ તમામે તમામ શાખા આગળ જે યુનિયનના જે સભ્યો છે, સભ્ય દ્વારા જે કર્મચારીઓ છે, એ કર્મચારીઓ દ્વારા પોતાની માંગને આક્રોશ લગાવવા માટે સરકાર સામે વિધિ કાર્યવાહી કરવા માટે તો અમારી હડતાલ છે. 30 અને 31 તારીખે તમામે તમામ બેંકોની અંદર હડતાલ છે. એ યુએપી દ્વારા જ કોલ છે અને તે બંધ રહેશે. એના સમય અપાતકાલીન મતલબ કન્ટિન્યુઅસ હડતાલ રહેશે જો અમારી માંગો ન સ્વીકારવામાં આવે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાના લુણપુર ગામના યુવક યુવતીએ ડીસામાં આપઘાતનો પ્રયાસ કર્યા બાદ યુવતીનું કરુણ મોત. યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ડીસાના વડાવલ ગામે ગરમીના પ્રકોપથી ટ્રક ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી. બનાસકાંઠામાં દારૂ ઘુસાડતા તત્વો સામે જિલ્લા પોલીસનો આક્રમક અભિગમ. ગુંદરી અને અમીરગઢ બોર્ડર પરથી પાવડરની આડમાં દારૂની હેરાફેરી કરતા 3 કન્ટેનર સાથે 1 જ દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ધાનેરા શહેરને પૂર હોનારતથી બચાવવા રેલ નદીના પટને ઊંડો કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ. ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી પૂર સુરક્ષણ દિવાલ બાંધવાના નિર્ણયને પણ વ્યાપક આવકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों मड़े चा नाश्तो लाओ. हाँ दादाजी.
અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસને સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. आपना बाळकनी भावीनी चिंता माटेनु एकमात्र समाधान એટલે સંત શ્રી રાજારામ ગુરુકુળ પાલનપુર. શહેરના ગોંગાટથી દૂર પ્રદૂષણ મુક્ત શાંત અને રમણીય વાતાવરણમાં શિક્ષકો દ્વારા સંસ્કારનું વિદ્યાધામ, જ્યાં છે બાળકના શરીર સૌષ્ઠવ માટે જીમ તથા સ્પોર્ટ્સની વ્યવસ્થા, પૌષ્ટિક નાસ્તા માટે કેન્ટીનની સગવડ, બાળકોને વાંચન માટે લાઇબ્રેરી અને વાંચનખંડ, કમ્પ્યુટર લેબ તથા પ્રોજેક્ટરની વ્યવસ્થા, ટેકનોલોજી સાથે કદમ મિલાવવા LCD સજ્જ વર્ગખંડ, અત્યાધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા, વિવિધ તહેવારોની ઉજવણી, વાર્ષિકોત્સવ, બૌદ્ધિક વ્યાખ્યાન, ગુરુ પૂર્ણિમા, સંસ્કારી પ્રાર્થના, માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ, સ્કોલર વિદ્યાર્થીઓનો તથા બેસ્ટ ટીચર્સનો એવોર્ડ સમારોહ, અંગ્રેજી સ્પોકનના વર્ગ તો ખરા જ. બાલ મંદિરથી ધોરણ 10માં એડમિશન ચાલુ છે. સ્થળ સંત શ્રી રાજારામ ગુરુકુળ, ડીસા હાઈવે, પાલનપુર. સંપર્ક 254-939. For the experience in education and activities, please join Pyramid Public School. Latest toys, theater room, play area, skating activity, monthly celebrations, dance activity. I love my school. AIM Chandracharya Uttar Gujarat University. MSc, CA and IT, MCA Integrated, MCA, PGDCAમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં અપમૃત્યુની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગઈ રાત્રે ડીસા ખાતે એક શંકાસ્પદ પ્રેમી યુગલે એક સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ યુવતીનું મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરના શાંતિનગર વિસ્તારમાં નવી બની રહેલ દુકાનમાં આજે વહેલી સવારે એક યુવક અને એક યુવતી બેભાન હાલતમાં પડેલ હોવાની જાણ થતાં સ્થાનિક રહીશો દુકાન માલિકને બોલાવી તપાસ કરી હતી. જે વખતે એ યુવતી મૃત હાલતમાં જણાઈ હતી
જ્યારે યુવક ગંભીર હાલતમાં જણાતા આ યુવકને તુરંત ખાનગી વાહન મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં આ યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે તેને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી। આ બનાવ સંદર્ભે ડીસા દક્ષિણ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પોલીસ દરમિયાન આ યુવક ડીસા તાલુકાના લુણપુર ગામનો 19 વર્ષીય વલકુસિંહ માલજી સોલંકી અને યુવતી પણ લુણપુર ગામની જ 20 વર્ષીય શિલ્પાબેન વાલજીભાઈ ઠાકોર હોવાની વિગતો બહાર આવી છે। આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પ્રત્યક્ષદર્શીઓએ આ બનાવની વિગતો આપી હતી। આ જગ્યાએ સવારમાં કોઈક સામેના દુકાન માલિક પોતપોતાના ઘરે હતા, એ પ્રમાણે અહીંયા કામ એમનું ચાલુ હતું અને સવારમાં એમને જઈને જોયું તો સામેવાળા પાડોશીને ફોન કરીને પૂછવામાં આવ્યું કે બોલાય અમને કે ભાઈ આ અંદર અંદર ઊંઘ્યું કોણ છે, ત્યારે પાડોશીને એ લોકો કે એ લોકો મને કંઈ ખબર નથી અને દુકાન માલિક અંદર આવીને જોયું તો ખાટલો પડ્યો હતો અને ખાટલા ઉપર કોઈક છોકરી છોકરો બે જણા હતા અને દવાની અંદર બાસ મારતી હતી, એટલે લોકો બધા રહીશો બધા ભેગા થયા અને માલિકને ત્યાં માલિકે સાથે પણ પોલીસ સ્ટેશને ફોન કર્યો, ન્યૂઝવાળાને બોલાયા અને આવીને એમને ત્યાં છોકરાની પોઝિશન થોડી સારી લાગતી હતી, કહેવાનું મતલબ શ્વાસ એનો ચાલુ હતો અને છોકરી તો ત્યાં ત્યાં ઓફ થઈ ગઈ હતી, એને મોઢે ફેણ પણ આવેલા હતા અને અત્યારે મોબાઈલ એમ્બ્યુલન્સને બી ફોન કર્યો છે, 108 ફોન કર્યો પણ એ લોકો કોઈ આવ્યા નથી, પણ પોલીસ આવી છે, પોલીસની ગાડી અને ગાડી આવીને એના લોકો રહીશો બધી જુબાની આપીને એમને હોસ્પિટલે લઈ ગયેલી છે। જો કે આ યુવક યુવતીએ આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું તેની કોઈ વિગતો બહાર આવી નથી, ત્યારે પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં કેવી વિગતો બહાર આવે છે તે જોવું જ રહ્યું। બનાસકાંઠામાં ગરમીના વધતા જતા પ્રકોપે આજે એક ટ્રક ચાલકનો ભોગ લીધો છે। ડીસા તાલુકાના વડાવલ ગામ રેલવેના કામ માટે કપચી ખાલી કરવા આવેલ રાજસ્થાનના ટ્રક ચાલકનું આજે ગરમીના પગલે મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે। બનાસકાંઠાના ડીસા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ માજા મૂકી છે। ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આવી સ્થિતિમાં આજે ડીસા તાલુકાના વડાવલ ગામે અસહ્ય ગરમીના પગલે એક ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે। હાલમાં ડીસાથી ગાંધીધામ વચ્ચે નવા રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું હોય ડીસા તાલુકાના વડાવલ ગામ નજીક ચાલતા રેલવે ટ્રેકના કામ માટે આજે રાજસ્થાનથી કપચીનો જથ્થો ભરી વડાવલ ગામે આવેલા 50 વર્ષીય ટ્રક ચાલક ભુખરાજભાઈ ખીતાજી ચૌધરી તેમની ટ્રકમાંથી કપચી ખાલી કરી રહ્યા હતા। એ વખતે તેઓ ગરમીના કારણે અચાનક જ બેભાન થઈ ઢળી પડતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી આ ટ્રક ચાલકને ડીસા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો। જો કે ફરજ પરના તબીબે આ ટ્રક ચાલકને મૃત જાહેર કરતા અરેરાટી મચી ગઈ હતી। બાદમાં આ ટ્રક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। આ મામલે ડીસા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીને અટકાવવા માટે આક્રમક બની ગયેલ પોલીસ તંત્રએ આજે વધુ બે મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડી પાવડરની આડમાં દારૂની હેરાફેરી કરતા 3 કન્ટેનર ઝડપી લઈ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગુજરાતમાં દારૂબંધીનો નવો કાયદો અમલી બન્યા બાદ પણ બુટલેગરોને કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ ગુજરાતમાં દારૂની હેરાફેરી ઉત્તરોત્તર વધી રહી છે। જો કે રાજ્યમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા ગુજરાત પોલીસ વધુ આક્રમક બની ગઈ છે, ત્યારે આજે બનાસકાંઠાના ગુંદરી નજીકની આંતરરાજ્ય બોર્ડર ખાતે પાંથાવાડાના PSI LP રાણાએ બાતમીના આધારે સેકન્ડ PSI JT મહેશ્વરી તેમજ સ્ટાફ સાથે વાહન ચકાસણી હાથ ધરી રાજસ્થાન તરફથી આવેલા જીપ્સમ પ્લાસ્ટર પાવડરનો જથ્થો ભરેલા 2 કન્ટેનરોને આંતરી તલાશી લેતા પાવડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આ કન્ટેનરોમાંથી 73 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જો કે દારૂની હેરાફેરી કરતા આ કન્ટેનરના ચાલકો દારૂનો જથ્થો ક્યાં લઈ જવાના હતા તેની હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી। ઉલ્લેખનીય છે કે આ દારૂ છેક હરિયાણાથી આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। 2 કન્ટેનરમાંથી કુલ 11,940 વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે। આ ઓપરેશનમાં પાંથાવાડા પોલીસે અંદાજે 73 લાખથી પણ વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુંદરી બોર્ડરને અડીને રાજસ્થાનની સરહદમાં મંડાર પોલીસ સ્ટેશન આવેલું છે, છતાં રાજસ્થાન પોલીસ સ્ટેશન આગળથી પસાર થયેલા 2 કન્ટેનરમાંથી 995 પેટી વિદેશી દારૂ પાંથાવાડા પોલીસ ઝડપી પાડતા મંડાર પોલીસની વાહન ચેકિંગની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થયા છે। આજે રાત્રિના
મહેરબાન શ્રી બળગુજર સાહેબ પોલીસ અધિક્ષક સાહેબ પાલનપુર તથા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગનાઓના મળેલ સૂચના આધારે દારૂ તથા અન્ય મુદ્દામાલ રાજસ્થાન સરહદથી કચ્છ ગુજરાતમાં આવનાર છે તેવી હકીકત પંથાવાડા પીએસઆઈ એમજી રાણા સાહેબને મળેલ, જેથી તેઓ સાહેબના સૂચના મુજબ અમો તાત્કાલિક ગુંદરી ચેકપોસ્ટ પર પહોંચી નાકાબંધી કરેલ. તે દરમિયાન આજે વહેલી સવારના અમોને બે કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલ મળી આવે. જે કન્ટેનરો ચેક કરતા એક ટ્રક નંબર RJ18GB2443 કુલ પેટી નંગ 495, બોટલ નંગ 5940, જેની કુલ કિંમત રૂપિયા 35,82,500 તથા બીજી કન્ટેનર RJ18GB1441 ચેક કરતા, જેમાં કુલ પેટી નંગ 500 અને કુલ બોટલ નંગ 6,000, એમ કુલ મુદ્દામાલ 37,95,500 મળી આવે. જે બંને ટ્રકોનો કાયદેસર પંચનામું કરી મુદ્દામાલ તથા ટ્રકો કબજે કરી પોસ્ટે લાવી ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી પણ આજે 24 લાખનું દારૂ ભરેલ કન્ટેનર સાથે કુલ 35 લાખનું મુદ્દામાલ જપ્ત કરાયો છે. અમીરગઢ પોલીસે આજે બોર્ડર ચેકપોસ્ટ પર હાથ ધરેલી વાહન ચકાસણી દરમિયાન રાજસ્થાન તરફથી આવેલ RJ18GB0540 નંબરના કન્ટેનરને આંતરી તલાશી લેતા આ કન્ટેનરમાંથી 24,98,400 રૂપિયાની કિંમતનો 5,436 બોટલ વિદેશી દારૂ બોટલ મળી આવતા પોલીસ કન્ટેનર સાથે કુલ 35,04,450 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ડીસાના DYSP HK વાઘેલાના માર્ગદર્શન હેઠળ અમીરગઢના PSI BR પટેલે બાતમીના આધારે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરી સફેદ પાવડરના કટ્ટાઓના આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા આ કન્ટેનરને ઝડપી લઈ હરિયાણાના ચાલક છોટુરામ રામઅવતાર યાદવ તથા રાજસ્થાનના ક્લીનર જુબેર હુરમત મુસલમાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં દારૂ ભરાવનાર વકીલ નામના ઈસમ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. હવે સમય છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા શહેરને પૂર હોનારતથી બચાવવા રેલ નદીના પટને ઊંડો કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ. ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી પૂર સુરક્ષણ દિવાલ બાંધવાના નિર્ણયને પણ વ્યાપક આવકાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. Good morning parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here, and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way. And I think you must also think to take admission into this school because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you.
Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. त्री ए भगवाने बनावेलो एक एवो जीवित पात्र के जेना वगर कोई पण मनुष्यनु जीवन शक्य नथी. अने साड़ी એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં હાલ કાળઝાળ ગરમી આંતક મચાવી રહી છે. આવી સ્થિતિમાં ગરમી સામે રક્ષણ મેળવવા લોકોને પાણીની જરૂરિયાત વધી ગઈ છે. ગરમીના પગલે સેવાભાવી લોકો પરબો શરૂ કરી માનવીય અભિગમની પ્રતીતિ કરાવી રહ્યા છે. જો કે બનાસકાંઠામાં એસટી નિગમના સત્તાવાળાઓ મુસાફરોને ઉનાળાની આકરી ગરમીમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ નિષ્ફળ પુરાવાર થઈ રહ્યા છે. હાલ જિલ્લા મથક પાલનપુર ખાતેના મુખ્ય એસટી બસ સ્ટેશનમાં પણ નિગમના કર્મચારીઓ તેમજ મુસાફરો પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાલનપુરના બસ સ્ટેશનમાં પાણીનો બોર છે, પરંતુ તેનું પાણી પીવાલાયક ન હોય પાલનપુર ડેપોના કર્મચારીઓને ઘરેથી પાણીની બોટલો ભરીને સાથે જ લાવવી પડે છે. આ મામલે વારંવાર એસટી નિગમના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું આજ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. પાલનપુર બસ સ્ટેન્ડમાં આવતા અજાણા મુસાફરો પણ હાલ આ ન પીવાલાયક પાણી પી રહ્યા છે, ત્યારે નિગમના સત્તાધીશો આ મામલાને ગંભીરતાથી લઈ વિના વિલંબે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે તે ખૂબ જરૂરી જણાય છે. બનાસકાંઠાના ધાનેરા શહેરને પૂરના પાણીની રક્ષણ આપવા માટે રેલ નદીના પટને ઊંડો કરવાની મહત્વની કામગીરી ચોમાસા પૂર્વે જ શરૂ કરી દેવાતા સ્થાનિક રહીશોને હાશકારો અનુભવ્યો છે. અંદાજિત 32 કરોડ રૂપિયાના ખર્ચે સિંચાઈ વિભાગ દ્વારા રામપુરા મોટા ગામની ધાનેરા સુધી મજબૂત પૂર સંરક્ષણ દિવાલ બાંધવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. ગુજરાત સરકારના મંત્રી પરબતભાઈ પટેલ આજે આ કામગીરીનું જાત નિરીક્ષણ કરી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત વર્ષે પૂર હોનારત વખતે આપેલું વચન નિભાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો 2015 તેમજ વર્ષ 2017ના વર્ષે વિનાશક પૂર હોનારતનો ભોગ બનતા જિલ્લાવાસીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પૂરના પાણીએ જિલ્લાના અનેક ગામોમાં વિનાશક વેર્યો હતો. આ કુદરતી હોનારતમાં ધાનેરા તાલુકામાં પણ વ્યાપક નુકસાન થયું હતું. ધાનેરા તાલુકામાં 3 વર્ષના ગાળામાં 2 વાર પૂર આવતા ધાનેરા તાલુકાની હાલત કફોડી બની હતી. 2017માં આવેલ પૂરના પાણીએ તો ધાનેરાના વેપારને 10 વર્ષ પાછળ ધકેલી દીધો છે. જોકે ગુજરાતની સંવેદનશીલ રાજ્ય સરકારે ધાનેરાને ફરી બેઠું કરવા તમામ યોજનાઓનો અમલ કર્યો હતો. 2017ના પૂર પ્રકોપમાં નાશ પામેલ ધાનેરાને ફરી બેઠું કરવાના નિર્ધાર સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ સતત 3-3 વાર ધાનેરાની મુલાકાત લઈ પોતાની નરી આંખે ધાનેરાનો વિનાશ જોઈ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી ધાનેરામાં ફરી પૂરનું પાણી ના ઘૂસે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા, સર્વે હાથ ધરાવી ધાનેરાને પૂર હોનારતથી બચાવવા માટે યોગ્ય કરવાની ખાતરી પણ આપી હતી. ત્યારે મુખ્યમંત્રીએ આપેલું આ વચન હવે સાર્થક સાબિત થઈ રહ્યું છે. ધાનેરાની રામપુરા મોટા ગામ સુધી આશરે 8 કિલોમીટર સુધી રેલ નદીના પટને ઊંડી કરવાનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આજે વહેલી સવારે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના મંત્રી પરબતભાઈ પટેલ રેલ નદીના પટને ઊંડો કરવાની કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. ધાનેરાના રાજકીય આગેવાનો તેમજ સિંચાઈ વિભાગના અધિકારીની હાજરીમાં મંત્રી પરબતભાઈ પટેલ આ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધાનેરાની રેલ નદીના રેતનો ખૂબ જ ભરાવો થયો છે, જેથી આ કામ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આજે મિત્રો, ધાનેરાની મારી જે રેલ નદી કહેવાય છે, એ રેલ નદી જે સિલ્ટિંગ થયું છે, એ સિલ્ટિંગનું સફાઈનું કામકાજ અમારા સિંચાઈ વિભાગ મારફત જે ચાલુ છે અને નિરીક્ષણ કરવા માટે અહીં આવ્યો હતો. નદીમાં જઈને જોયું, સિલ્ટિંગ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. જે મારે રેલવેના પુલ નીચે ભૂતકાળમાં ઊંટ ઉપર બેસેલો માણસ એ નાળા નીચે પસાર થતો હતો, અત્યારે માત્ર માણસ ચાલી શકે એટલી જગ્યા રહી છે. એટલે શિલ્ટિંગ વધારે પ્રમાણમાં થયું છે, કામ પણ ખૂબ મોટું છે. અત્યારે અમારા સિંચાઈના મિકેનિક વિભાગ મારફત જે કામ થઈ રહ્યું છે, હવે ધાનેરાના મારા આગેવાનો ભાઈ વસંતભાઈ, ભાઈ જગદીશભાઈ, મારા મહામંત્રી ભાઈ બાપુ બધા જ ભેગા ગયા હતા, ત્યાં જોયું. પણ જે કામ થાય છે હજુ પણ લાંબો સમય કરવું પડે એમ છે. પણ આ જો થાય તો ભવિષ્યમાં જે હાથે હાથે અમારી પ્રોટેક્શન વોલ પણ મંજૂર કરી છે, આ બધું જ થશે તો ભવિષ્યમાં જે ધાનેરામાં રેલ નદીના પાણીથી 2017માં જે તકલીફ પેદા થઈ એ તકલીફ પેદા નહીં થાય, અને આ કામ સરકારે યુદ્ધના ધોરણે હાથમાં લીધું છે. ગત ચોમાસા દરમિયાન રાજસ્થાનના જેતપુર ડેમમાંથી આવેલું પાણી ધાનેરા શહેરમાં ફરી વળતા ભારે તબાહી સર્જાઈ હતી. રેલ નદીમાં સતત 2 વખત પૂરનું પાણી ફરી વળતા રેલ નદીના પટમાં 12 થી 15 ફૂટ જેટલી રેતી પથરાઈ ગઈ હોય આગામી ચોમાસામાં પૂર હોનારત ના સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ધાનેરાથી રામપુરા ગામ સુધી 32 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિતે પણ આ નવી પૂર સંરક્ષણ દિવાલ સંભવિત પૂર હોનારત સામે ધાનેરાને રક્ષણ પૂરું પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિતે આ કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે ધાનેરા માટે આ કામ ખૂબ જ મહત્વનું સાબિત થશે અને હવે ધાનેરામાં પૂરના ખતરાની ચિંતાનો પણ અંત આવશે. 24-25 જુલાઈ 2017ના રોજ રાજસ્થાનની અંદર જેતપુરા જ્યારે ડેમ તૂટ્યો અને એના લીધે ધાનેરા તાલુકા અને શહેરની મોટા પાયે ખુવારી થઈ, એ વખતે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તત્કાલ સરકારના માન્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી અહીંયા સ્થળ ઉપર આવેલા અને મહામુસીબતે મહામહેનતે ધાનેરાને બેઠા કરવાના તમામ પ્રયત્ન કરેલા. ધાનેરાની અંદર જો પાણી ધાનેરા ગામની અંદર ધાનેરા શહેરની અંદર પ્રવેશે છે એનું કારણ એ છે કે જે આ બાજુથી નદી બાપલા બાજુથી રામપુરાથી જે નદી આવે છે એ અહીંયાથી એ જોરાપુરાથી આગળ જાય છે, નદીમાં વહેણ નદીના અંદર રેતીનો પટ પુરાવાથી નદીનો ભાગ ઊંચો થઈ જવાથી ગામની અંદર પાણી આવેલું છે. અને અત્યારે સરકારશ્રી દ્વારા આજ રોજ આ કામ ચાલુ છે
એ કામની મુલાકાત માટે સિંચાઈ મંત્રી શ્રી માનનીય પરબતભાઈ પટેલ હમણાં જ આવેલા અને અહીંયા આ કામ નદીની અંદરથી રેત વધુમાં વધુ સાઈડમાં જાય, બંને બાજુ પાળા થાય એના માટે હાલ કામગીરી ખાતાકીય ચાલુ છે અને એના માટે માનનીય પરબતભાઈ અહીંયા રૂબરૂ મુલાકાત લઈ અને એમને માર્ગદર્શન આપેલું અને ફરીથી આ ધાંગરા બાજુ પાણી ભવિષ્યમાં ના આવે એના માટે સરકારશ્રીએ રામપુરા મોટાથી ધાંગરા સુધી 32 કરોડની પ્રોટેક્ટ વોલ, એ જે પ્રોટેક્શન વોલ એ સરકારશ્રીએ મંજૂર કરેલી છે. આ નદી એટલી અજરાઈ છે કે અહીંયા જે રેલવેનો પુલ દેખાય છે એ રેલવેના પુલની નીચે 15 ફૂટ નીચે ખુલ્લું હતું, આટલી નદી ઊંડી હતી અને અત્યારે માત્ર 5 ફૂટ જ છે. 10 થી 12 ફૂટ અહીંયા રેત ભરાયેલી છે, એના લીધે પાણી ડાયવર્ટ થયું છે. પણ સરકારશ્રીને જે અત્યારે હાલ પ્રયત્ન છે એ માટે આ રેત બંને બાજુ પાળા કરાવે છે, રેત અંદરથી બહાર કાઢે છે અને પ્રોટેક્શન વોલ પણ ટૂંક સમયમાં થશે એમાં કોઈ બેમત નથી. આ પ્રોટેક્શન વોલ થશે ત્યારે ધાંગરાને અંદર પાણી નહીં આવે અને લોકો સુખ શાંતિથી અંદર પોતાનો શ્વાસ લેશે. હાલ હાઈટેક મશીન દ્વારા રેલ નદીને ઊંડી કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ રહ્યું છે ત્યારે સિંચાઈ વિભાગના વર્ક આસિસ્ટન્ટે જણાવ્યું હતું કે હાલ રેતને નદીમાંથી ઉલેચી બંને બાજુ પાળો બાંધવામાં આવી રહ્યો છે અને નદીના પટને 1.5 થી 2 મીટર જેટલો ઊંડો કરવાનું કામ હાથ ધરાયું છે. અને અહીંયા અમારા જે નદી પહેલાં રેલ અને રેલ નદી કહેવાય એ રેલ નદી પુષ્કળ પ્રમાણે આવી હતી અને આરીઓ ફાટી ઉપાડી અને ધારીરામ પેસી કીધું એટલે જે પુષ્કળ પ્રમાણમાં જે નદીનો રેત હતો એ નદીના રેતનો 3 મોટા બુલડોઝરોથી એક સાઈડ ધારીરામ સાઈડે પાળો કરવાનું કામ અમારી ગીરી ચાલુ છે. છેલ્લા 1 મહિનાથી એ કામ ચાલે છે. 31/3/2018ના રોજ અહીંયા તે કામ ચાલુ કરી દીધું અને હાલ પ્રગતિમાં છે કામ. હજુ જવા જે હજુ 7 થી 8 કિલોમીટરનું અંતર કાપવાનું હોય હજુ ચાલ્યા કરશે કામ. આ 1.5 થી 2 મીટર જેવી ઊંડાઈની વાત ચાલે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 31,850 રૂપિયા યથાવત રહ્યો હતો જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 40,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા વધીને 40,100 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 765 થી 776 રૂપિયા રહ્યો હતો જ્યારે રાયડાના 700 થી 729, ઘઉંના 324 થી 410, બાજરીના 230 થી 527, રાજગરાના 1,171 થી 1,270, વરિયાળીના 1,200 તેમજ તમાકુના ભાવ 1,001 થી 1,401 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1,755 બોરીની આવક થઈ હતી જ્યારે રાયડાની 920, ઘઉંની 239, બાજરીની 365, રાજગરાની 295, વરિયાળીની 5 તેમજ તમાકુની 1,270 બોરીની આવક થઈ હતી. છેલ્લે આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જસપુખિયા ડીસા નગરપાલિકાના પ્રમુખે સરકારી માલિકીની જગ્યા પર દબાણ આચરી 2.5 કરોડના ખર્ચે બંધાવી દીધેલા બગીચાના લોકાર્પણ સામે જિલ્લા કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવી દેતા ખળભળાટ, પાલિકા તંત્રની હાલત કફોડી. ડીસા તાલુકાના લુણપુર ગામના યુવક યુવતીએ ડીસામાં આપઘાતનો પ્રયાસ કર્યા બાદ યુવતીનું કરુણ મોત, યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ડીસાના વડાવલ ગામે ગરમીના પ્રકોપથી ટ્રક ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી. બનાસકાંઠામાં દારૂ ઘુસાડતા તત્વો સામે જિલ્લા પોલીસનો આક્રમક અભિગમ, ગુંદરી અને અમીરગઢ બોર્ડર પરથી પાવડરની આડમાં દારૂની હેરાફેરી કરતા 3 કન્ટેનર સાથે 1 જ દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ધાનેરા શહેરને પૂર હોનારતથી બચાવવા રેલ નદીના પટને ઊંડો કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ.
તાનેરાથી રામપુરા મોટા ગામ સુધી પૂર સુરક્ષણ દિવાલ બાંધવાના નિર્ણયને પણ વ્યાપક આવકાર. તો આ હતા આજના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.